વલસાડ તાલુકાના ચલથાણ ગામમાં ઘરે ઘરે ફરીને કચરો લેવા ટ્રેક્ટર દરરોજને બદલે એક દિવસ પછી આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ચલથાણ ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આખા ગામમાં ઘરે ઘરે ફરીને કચરો ઉપાડવાની કામગીરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહી છે. આ કોન્ટ્રાક્ટરને આખા ગામમાંથી કચરો ઉપાડવાનું ટેન્ડર પ્રમાણે દર મહિને 98,000 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેને કારણે તેને આખા ગામમાંથી કચરો દરરોજ ઉપાડવાનો હોય છે. પરંતુ કચરો રોજને બદલે એક દિવસને આત્રે લેવામાં આવે છે, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સ્વચ્છતા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યાં બીજી તરફ ચલથાણ ગામ ખાતે સ્વચ્છતા પાછળ ખર્ચો કરે પરંતુ કોન્ટ્રાક્ટરની આદાય કે પછી પંચાયતની બોડી કે અધિકારીઓની કથિત મિલીભગત હોય તેવી ચર્ચા ઉઠવા પામી છે. આમ કચરો એક દિવસને અંતરે લેવા આવતા ઘરોમાં કચરો દરરોજ નીકળતો હોવાને કારણે લોકો કચરો ગમે ત્યાં ખુલ્લી જગ્યામાં નાખતા ઠેર ઠેર ગંદકી ના ઉકડા ઢોર ફરતા જોવા મળી રહ્યા છે. આવા ગંદકીના ઉકરડા અંબિકાનગર, આનંદનગર, રામ કબીર અને ખાસ કરીને રેલવે ફાટકની પાસે આવેલ પાઇપ ફેક્ટરીમાં ખૂણામાં તથા વિવેકાનંદ કોમ્પ્લેક્સની બહાર બજારના મેઇન રોડ પર જોવા મળી રહ્યા છે. તો શું અહીંથી પસાર થતા ચલથાણ ગ્રામ પંચાયતના સભ્યો કે અધિકારીઓને નજરે પડતું નહીં હોય, પરંતુ સત્તાના નશામાં મસ્ત રહેતા કે પછી કથિત મિલીભગતમાં આવું ક્યાંકથી દેખાય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. બેન, કચરો રોજ લેવા આવે છે? આવે છે, દરરોજ આવે છે, નહીં તો એક એક બે ત્રણ ત્રણ દિવસે આવે. એટલે કોઈ નક્કી નથી ક્યારે આવે? યોગેશ કુમાર વસંતભાઈ પ્રજાપતિ. ગ્રામ પંચાયતને જે ટ્રેક્ટર આવે છે તે ટ્રેક્ટર ક્યારે આવે? અહીંયા સવારમાં આવે છે. તો કેટલા દિવસ આવે? રોજ મહિનામાં એક દિવસ છોડીને એક દિવસ આવે છે. તો એને પૂછેલું તો કંઈ કારણ? કારણ તો કંઈ જણાવ્યું નથી, પણ કચરો એ કોથળીવાળો કચરો લેતો નથી, અને વધારે કચરો હોય તો પણ એ મગજ મારી ગયો છે. અહીંયા કચરો લેવા કેટલા દિવસે આવે છે? બે બે દિવસે આવે. રોજનું કચરો નીકળે પછી પહેલું ગંદાય કે નહીં, રોજ આવજે ને કચરો લેવા. તો કંઈ કમ્પ્લેન કરો તો કંઈ સાંભળે છે કે નહીં? કમ્પ્લેન નથી આ મળતા.